આવી ગયા? અરે વાહ, સરસ. આજે તો તમે કંઈક નવા નવા દેખાઓ છો ને, હને? હા, મને ખબર છે, કેમ કે આજે તો આપણે કયો વિષય ભણવાના છે? ચિત્રકામ. ચિત્રકામમાં આગળ આપણે અલગ અલગ ચિત્ર દોરતા શીખી ગયા ને. કયા કયા ચિત્ર દોરતા શીખી ગયા આપણે? હા, આકારો શીખ્યા, પછી સ્માઈલી પણ આપણે દોરતા શીખ્યા હતા ને. અરે વાહ, આ રીતે આપણે અલગ અલગ આપણે ચિત્ર દોર્યા હતા. આજે પણ તમને એવું જ એક ચિત્ર દોરતા શીખવાડીશ. એ ચિત્ર કયું ખબર? જળનું ચિત્ર આજે આપણે દોરવાનું છે. તમે બધાએ જળ જોયા છે ને? હા, તો આપણે એ મુજબ આપણે જળનું ચિત્ર દોરીશું. તો જુઓ, આપણે અહીં જળનું ચિત્ર દોરીશું. હવે જળના ચિત્રમાં પણ આપણે અર્ધો ગોળ આકાર શીખ્યા ને, એવી જ રીતે સૌથી પહેલાં આપણે આપણું જે પેજ હોય ને તેમાં આપણે વચ્ચે મિડલમાં જળ દોરીશું. અહીં પહેલાં પેન્સિલ મૂકીને આપણે અર્ધો ગોળ દોરીશું. ત્યાર પછી ફરી પાછા થોડી આપણે એક આંગળીની બેટન જેટલી જગ્યા રાખીને આપણે ટપકો મૂકી દેવાનો અને ફરી પાછા આપણે બીજું અર્ધો ગોળ દોરી દેશું. એટલે આ જળનું શું થઈ ગયું? થળ થઈ ગયું. હવે આપણે આ બેની વચ્ચે આપણે થોડી મિડલમાં એક ટપકો મૂકીશું અને ફરી પાછા નાના નાના બે અર્ધો ગોળ કરીશું. એટલે આપણું આ શું રેડી થઈ ગયું? થળ રેડી થઈ ગયું. અને નીચે પણ થોડી આપણે આવી ઝિગઝેગ જેવી લાઈન કરીશું, બરાબર. હવે થળની ઉપર શું હોય? ડાળીઓ હોય. તો આપણે અહીં પેન્સિલ મૂકીશું. અહીં કેટલી જગ્યા છોડવાની આપણે? એક અને બે બેટક છે ને, એટલી જગ્યા આપણે છોડીને અહીં ટપકું મૂકીશું. અને અહીંથી આપણે સૌથી પહેલાં અર્ધો ગોળ કરીશું. અર્ધો ગોળ ક્યાં સુધી કરવાનું? અહીં સુધી. થઈ ગયું ને અર્ધો ગોળ? એવી જ રીતે હવે ઉપર બીજું અર્ધો ગોળ કરીશું. થઈ ગયું બીજું અર્ધો ગોળ? હવે આપણે અહીં પણ બે બેટક જેટલી જગ્યા રાખીને આપણે અહીં ટપકું મૂકીશું. મુકાઈ ગયું ટપકું, એટલે આપણે બીજું અર્ધો ગોળ આપણે અહીં સુધી લાવવાનું છે. એટલે ફરી પાછા અર્ધો ગોળ કરીશું અને આ ટપકું મૂક્યું છે ત્યાં સુધી આપણે એ અર્ધો ગોળને લાવીશું. તો તમને લાગે છે ઝાડ જેવો આકાર લાગે છે ને? હવે આપણે આ ઝાડ પેન્સિલ દ્વારા દોર્યું છે. હવે આપણે એના પર કાળી બોર્ડર કરીશું. જુઓ, હવે આપણે કાળા રંગથી બોર્ડર કરીશું. તો આપણે સૌથી પહેલા આ જે થળ દોર્યું છે ને એની બોર્ડર કરી દઈએ. તો જુઓ, આપણે જે પેન્સિલથી ચિત્ર દોર્યું છે ને એના ઉપર જ આપણે ધીમે ધીમે પેન્સિલની લીટીઓ ઉપર જ કાળો રંગ કરીશું, એટલે કે બોર્ડર કરીશું. તો જુઓ, આપણે થળની અંદર આ રીતે બોર્ડર કરી દઈશું. હવે આપણે જે આપણે આજુબાજુ અર્ધો ગોળ કર્યા છે એની બોર્ડર કરીશું. તો જુઓ, આ રીતે ધીરે ધીરે એની પણ બોર્ડર કરી દઈશું. તો જુઓ, આપણે અહીં જળની બોર્ડર કરી દીધી છે. તો જુઓ, તમે બધાએ જળ જોયું છે ને? તો જળની અંદર આ જે થળનો ભાગ છે એનો રંગ કેવો આવે? કઠ્ઠાઈ આવે. એટલે આપણે થળની અંદર કેવો રંગ કરીશું? કઠ્ઠાઈ રંગ કરીશું. તો જુઓ, એમાં પણ આપણે શું કરવાનું છે? કાળા રંગથી જે બોર્ડર કરી છે એ બોર્ડરની પાસે આપણે કઠ્ઠાઈ કલરની ફરી પાછા બીજી બોર્ડર કરીશું. એટલે આપણે જેટલા ભાગમાં કઠ્ઠાઈ રંગ કરવાનો છે એમાં આપણે આ રીતે આપણે થોડી થોડી બોર્ડર કરીને પછી આપણે વચ્ચે રંગ કરીશું. જુઓ, તો આપણે આ રીતે કાળી બોર્ડર છે ને એની ફરતે કઠ્ઠાઈ રંગની બોર્ડર કરી દીધી છે. હવે આપણે વચ્ચેના ભાગમાં રંગ પૂરીશું. રંગ આપણે થોડો નીચેથી પકડીશું એટલે સરસ મજાનો રંગ આપણે પૂરી શકીએ. વચ્ચે વચ્ચે આપણો વ્હાઈટ ભાગ દેખાવો જોઈએ નહીં. તો જુઓ, આપણે થળની અંદર આ રીતે કઠ્ઠાઈ રંગ પૂરી દીધો છે. હવે જ્યાં પણ આપણને સફેદ સફેદ ભાગ દેખાય
त्या फरी आपणे आ रीते रंग करी दईशुं। एटले आपणो रंग एकदम डार्क पूरेलो सरस देखाशे, खरुं ने? जो आपणे रंग आड़ो आपणे घसवानो नथी, आपणे आ रीते ऊभो ज घसीने पूरवानो छे। तो जुओ आपणा थड़नी अंदर रंग पूराई गयो छे। जुओ हवे थड़नी ऊपरनो रंग केवो आवे? लीलो रंग आवे। तो आपणे अहीं कयो रंग पूरीशुं? लीलो रंग पूरीशुं। तो जुओ અહીં પણ આપણે જે આ કાળી બોર્ડર કરી છે એ બોર્ડરની ફરતે આપણે સૌથી પહેલાં લીલો રંગ કરીશું। આ રીતે આપણે ઉપરના ભાગમાં પણ લીલા કલરથી બોર્ડર કરી દઈએ, એટલે આપણે લીલો રંગ બહાર જાય નહીં। તો જુઓ આપણે અહીં લીલા રંગની બોર્ડર કરી લીધી છે, દરેક બાજુ લીલા રંગની બોર્ડર થઈ ગઈ ને। તો હવે બાર મિત્રો આપણને એવું નથી લાગતું કે લીલા રંગની બોર્ડરની અંદર પોપટી રંગ પૂરીશું તો વધારે સરસ લાગશે, લાગશે ને? તો આપણે એવું કરીએ કે લીલા રંગની બોર્ડરની અંદર પોપટી રંગ જ આપણે પૂરી દઈએ। તો જુઓ આપણે અહીંથી પોપટી રંગ પૂરવાનું શરૂ કરીએ। આપણે લીલો રંગ કર્યો છે ને જે બોર્ડર કરીને લીલા રંગથી, હવે ઝાડના અંદરના ભાગમાં આપણે પોપટી રંગ કરીશું। તો જુઓ સરસ લાગે છે ને? હા, તો જુઓ હવે આપણે ઝાડની અંદર પોપટી રંગ પૂરી દીધો છે, સરસ લાગે છે ને પોપટી રંગ? હા, તો જુઓ આપણે ઝાડની અંદર બોર્ડર કયા રંગની કરી હતી? લીલા રંગની, અને ઝાડની અંદરના ભાગમાં કયો રંગ પૂર્યો હતો? પોપટી રંગ। તો જુઓ હવે આપણને પોપટી રંગ પૂરાઈ જાય એટલે જ્યાં પણ સફેદ ભાગ દેખાય આપણને ત્યાં ફરી પાછા રંગ કરી દઈશું। હવે દેખાય છે સફેદ ભાગ? નથી દેખાતો ને? તો આપણું આ ઝાડ તૈયાર થઈ ગયું। હવે ઝાડના થડનો રંગ કેવો આપણે પૂર્યો? કથ્થાઈ, અને ઝાડની બોર્ડર આપણે કયા રંગથી કરી? લીલા રંગથી, અને અંદર કયો રંગ પૂર્યો? પોપટી રંગ પૂર્યો, અને ઝાડની ફરતે જે આપણે મેઇન બોર્ડર કરી એ કયા રંગથી કરી હતી? કાળા રંગથી કરી હતી। તો તમે પણ આ રીતે તમારી ચિત્રકામના કોરા ચોપડાની અંદર ઝાડ દોરીને રંગ પૂરશો ને? તો બાર મિત્રો આ ઝાડનું ચિત્ર કેવી રીતે દોરવાનું એ તમે શીખી ગયા ને? શીખી ગયા ને? હવે તમે તમારી જાતે તમારી નોટબુકમાં દોરશો ને? હા, તો તમારે બધાએ નોટબુકની અંદર આ ટીચરે શીખવાડ્યું ને તમને એ રીતે ઝાડ પેન્સિલથી દોરવાનું, પછી શું કરવાનું? હા, કાળા રંગથી આપણે બોર્ડર કરવાની, પછી બોર્ડર કરીને આપણે અંદર રંગ પૂરવાનો છે, અને થડની અંદર રંગ પૂરાઈ જાય પછી ઝાડની ફરતે એટલે ઉપરના ભાગમાં લીલા કલરથી બોર્ડર કરી દેવાની, અને અંદર કયો રંગ પૂરવાનો? પોપટી રંગ। તમે બધા આ રીતે કરશો ને? હા, તો ચાલો આપણે ફરી મળીશું।